नमस्कार मित्रों, हाई होप पे केम छो, बधा मजामां छो? हूँ पण मजामां छुं, तमे पण मजामां छो। तो मित्रों अत्यारे ऑलरेडी अत्यारे आपणे खेतरनी अंदर आपणे आवी गया छीए, अने मित्रों आपणे आखो दिवसनो जे काई दैनिक कार्य करीशुं ते आपणा व्लॉगनी अंदर बतावीशुं। ने जय माताजी, हर हर महादेव। अने मित्रों आपणे बधाईनुं नवा व्लॉगनी अंदर स्वागत छे। तो मित्रों ऑलरेडी अत्यारे आपणे खेतर आव्या छीए, एटला माटे कारण के जो के आव्या छीए कारण के जे आपणे गलुडिया छे એટલે ચાર ગલુડિયા આપણી વાડીએ ઓલરેડી છે, બરાબર? તો મિત્રો એ ગલુડિયા છે એને માટે હું નાસ્તો લાવ્યો છું, કારણ કે એ દરરોજ મારા પગે આવીને ટીંગા જતા હોય છે કે કાંક ને કાંક લાવ્યો જ હોય એમ। એટલે આપણે દરરોજ રોટલી લાવતા હતા, પણ આજે થોડોક નાસ્તો લાવ્યા છીએ તો એને નાસ્તો કરાવવાનો છે, કારણ કે રોટલી તે દરરોજ ખાય છે, પણ જોઈએ આ નાસ્તો કરે છે કે નહીં। તો ચાલો મિત્રો, અત્યારે ઓલરેડી આપણી પાછળની સાઈડમાં ગલુડિયા ઊભા જ છે અને અત્યારે ફૂલ તૈયારી કરી રહ્યા છે, પગમાં પણ આંચકા મારે છે। તો ચાલો મિત્રો હવે આપણે એ ગલુડિયાને નાસ્તો કરાવીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો આપણે કૂતરા માટે ભૂંગળા લાવ્યા છીએ, એટલે કે જો મિત્રો ભૂંગળા અને આપણે મમરાના લાડુ છે એ લાડુ લાવ્યો છું। જો વાત કરવામાં આવે તો હવે આપણે જે ઝાર વાઢવાનું છે એ કામકાજ શરૂ કરવાનું છે, કારણ કે હવે આ ઝાર રહીને ડુંડા આવી ગયા છે અને ઝાર પણ પાકી ગઈ છે। તો મિત્રો હવે આપણે ઝાર વાઢવાનું કામકાજ શરૂ કરવાનું। તો મિત્રો ઓલરેડી તમારી નજીક દેખાઈ રહ્યું છે, કારણ કે આપણે હવે અહીંથી વાઢ પાડી દીધો છે અને હવે અહીંથી ઝાર વાઢવાનું આપણે શરૂ કરી દેવાનું। તો ચાલો મિત્રો હવે જે આપણે ઝાર વાઢીશું એ આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ બતાવીશું અને જે કાંઈ કામ કરીશું એ પણ બતાવીશું। તો ચાલો મિત્રો હવે ઝાર વાઢવાનું કામ શરૂ કરવાનું છે। મિત્રો ઓલરેડી આપણે જે ઝાર વાઢવાની હતી એ વાઢીને પાથરો કરી નાખ્યો છે, હવે સીધું ડાયરેક્ટ ગાયોને નીણ પૂળો કરવા માટે, એટલે કે નીણ નાખવા જવાનું છે। તો ચાલો મિત્રો હવે હું ગાયોને નીણ નાખવા જાઉં। મિત્રો ઓલરેડી અત્યારે આપણે પાથરો લઈ લીધો છે અને હવે સીધું ડાયરેક્ટ આપણે ગાયોને નીણ પૂળા કરવા માટે, એટલે કે નીણ નાખવા માટે જવાનું છે, કારણ કે યોગ્ય ચારો આપવાથી દૂધમાં પણ વધારો થાય છે અને ફેટ પણ સારા આવતા હોય છે। એટલે આપણે આખો દિવસની અંદર એક લીલી નીણ અને એક સૂકી નીણ એવી રીતના અલગ અલગ પ્રમાણમાં કરતા હોઈએ છીએ। મિત્રો આપણે જીરાની અંદર વિઝિટ કરતા હોઈએ છીએ દર વખતની જેમ, કે અંદર કોઈ મોલો મસી થ્રીપ્સ આ તે કાંઈ છે કે નહીં એના માટેની આપણે વિઝિટ કરતા હોઈએ છીએ। તો મિત્રો અત્યારે આપણે જીરાની અંદર આવી ગયા છીએ અને જીરામાં તપાસ કરવાનું છે કે આની અંદર થ્રીપ્સ છે કે નહીં। તો મિત્રો જોતા તો એવું લાગે છે કે અત્યારે કોઈ થ્રીપ્સનું એટક ઓછો છે, એટલે ખાલી 10% એટક હોય એવું લાગી રહ્યું છે અને હવે પણ વરિયાળી પણ મસ્ત થઈ ગઈ છે। તો મિત્રો હું તમને નજીકથી દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જો કે જીરામાં હવે કોઈ વાંધો હોય એવું લાગતું નથી અને હવે જે આપણે જે સુકારાની વાત કરતા હતા તો મિત્રો જે સુકારો હતો એ પણ અટકી ગયો છે એવું મને લાગી રહ્યું છે। અને મિત્રો જો કે આપણે આમ ગણવા જઈએ તો 95% જીરાની અંદર ફરક દેખાઈ રહ્યો છે, કે જે છોડવો હતો એ દાજ્યો હતો એ જ બળ્યો છે, બાકી બીજો કોઈ એક છોડવો ડેમેજ થયો નથી, એટલે કે એની બાજુમાં કોઈ છોડવો હતો એ પણ ડેમેજ નથી થયો અને જીરું પણ અત્યારે કમ્પ્લીટ છે। જો મિત્રો આપણી પાછળ જે દેખાય છે તે સોલાર પ્લેટ છે, એટલે કે 4 ડીશ ફિટ કરવામાં આવેલી હોય છે અને મિત્રો જે એની અંદર એક ડીશની અંદર 5 પેનલ, એટલે કે સોલાર પેનલ એટલે કે એની પ્લેટો ફિટ કરવામાં આવતી હોય છે। તો મિત્રો જે આ પ્લેટો રહે એના કારણે જે સૂર્યપ્રકાશિત મોટર, એટલે કે કોઈ યુનિટ એટલે કે એસી પાવરની જરૂર ન પડે, એટલે કારણ કે આ ડીસી પાવરમાં આવતી હોય છે ને, જો મિત્રો ડીસી પાવર એટલે કે 5 એસપીની મોટર ઉપાડી લેશે અને
જોકે મિત્રો અત્યારે આપણે ઓલરેડી સોલાર પેનલની હેઠે એટલે કે એક ડીશની નીચે આપણે આવી ગયા છીએ. તો મિત્રો જે ડીશ આપણને દેખાઈ રહી છે, કારણ કે એક પેનલ હોય છે એની અંદર 5 ડીશો ફિટ કરવાની આવતી હોય છે. તો મિત્રો આની અંદર આપણે જે ડીસી પાવર એટલે કે ડીસી પાવરમાં જે 5 એસપીની મોટર છે એ આમાં ઓલરેડી કમ્પ્લીટ ઉપડી જાય છે. ને જો મિત્રો અત્યારે આપણે જે કંટ્રોલર એટલે કે મોટરનું જે કંટ્રોલર એટલે કે મોટર ક્યાંથી શરૂ થાય છે અને કઈ રીતે થાય છે, તો મિત્રો આવી જ રીતે જે આ સોલર પેનલ છે એનું કંટ્રોલર આવે છે બરાબર. જો કે વાત કરવામાં આવે તો આ પેનલનું નામ છે રોટોસોલ કંપની નામની, જે આપણે સોલર પેનલ ફિટ કરેલી છે એ રોટોસોલ કંપની નામની સોલર પ્લેટ ફિટ કરેલી છે. અને જો મિત્રો અહીંયા કડેથી આપણે ઓલરેડી મોટર પણ શરૂ કરી શકીએ છીએ, એટલે કે આપણા જે ખેતરની અંદર વાડીની અંદર જે પાણી પાવાનું હોય છે તે 5 એસપીની મોટર ઓલરેડી કમ્પ્લીટ ઉપાડી લેશે. અને એક વખત ફિટ કર્યા પછી એટલે કે આપણે લાંબો સમય સુધી આમાં ફ્રી એટલે કે કોઈ પણ પ્રકારનું બિલ એટલે કે ચાર્જ ચૂકવ્યા વગર આની અંદરથી પાવર આવતો હોય છે. અને મિત્રો આ પાવર આવે છે એના કારણે, જો કે સવારના આમ ગણવી તો સવારના 9 વાગ્યાથી અને સાંજના 5 વાગ્યા સુધી કમ્પ્લેટ મોટર ચાલતી હોય છે. જો કે વાદળછાયું વાતાવરણ હોય તો એના પ્રમાણમાં વોલ્ટ ઓછા મળવાના કારણે થોડુંક ડીમ પાણી આવતું હોય છે. તો મિત્રો જે આ સોલાર પેનલ રહે એ ખેડૂત માટે એક યોગ્ય અને ઉપયોગી માનવામાં આવે છે, કારણ કે જો કોઈ વ્યક્તિને સોલાર પેનલ એટલે કે ફિટ કર્યા પછી કે એને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો આવતો નથી. અને મિત્રો આમાં ઓછામાં ઓછી આપણે માનવામાં જઈએ તો સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી કમ્પ્લેટ મોટર હાલતી હોય છે. અને મિત્રો આપણે જે એસી પાવર છે એનો તો રાતનો પાવર આવતો હોય, પણ કારણ કે આ જો એક દિવસે પાવર આપે છે સોલાર પેનલ વોટર એટલે કે રોટોસોલ નામની કંપનીની ફિટિંગ કરેલી છે. મિત્રો આપણે કોઈ સોલાર પેનલની કંપનીની જાહેરાત કરતા નથી. અને મિત્રો જે આ મને યોગ્ય લાગ્યું છે અને ખેડૂત મિત્રો યુઝ કરે છે એટલે કે અમારા મોટા બાપુ જ યુઝ કરે છે અને એનાથી એને ઘણો પણ ફાયદો થાય છે. યુનિટ કારણ કે એસી પાવરમાં તો યુનિટનો ભાવ પણ અત્યારે મોંઘો થઈ ગયો છે અને અત્યારે જે થોડોક ટાઈમમાં તે યુનિટ ભાવ વધ્યા છે એના કારણે જે આપણે મોંઘવારી છે એના કારણે એની સામે આપણે ટક્કર લઈ શકીએ એવી જ આ સોલાર પેનલ છે. અને મિત્રો આ જે કમસે કમ આ એક ખેતર એટલે કે 8 વીઘાની અંદર 8 થી 9 વીઘાનું વાવેતર કરેલું છે એની અંદર આ સોલાર પેનલથી જ પાવર જાય છે અને આ સોલાર પેનલથી જ તે ખેતરની અંદર પાણી પાવામાં આવે છે. મિત્રો આ હતી આપણે જે સોલાર પેનલ એટલે કે અત્યારે 21મી સદીની અંદર અતિ ઉદ્યોગિક એટલે કે જે ખેડૂતને ઉપયોગી થાય એવી સોલાર પેનલ વિશે વાત કરી. અને મિત્રો જો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની સાથે.